મિત્રો, આજે એક બીજા દુઃખદ સમાચાર સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. નરેન્દ્રભાઈ પટેલ ધોળકાના અમારા આગેવાન કાર્યકર્તા, એ વખતે ભાજપનું કોઈ કામ નહોતું, પ્રચાર જો અમે કરી રહ્યા હતા, શહેરમાં પણ પ્રચારની શરૂઆત હતી, ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પટેલ એ વખતે 1976 થી 1992 સુધીમાં એ ધોળકા શહેર સંગઠન પ્રમુખ હતા. એટલું જ નહીં, એ વખતે હું જ્યારે ચૂંટણીમાં નવો હતો, ચૂંટણી લડતો હતો, 84માં લડ્યો, હારી ગયો, 89માં જીત્યો, એ સમયે ખભે ખભો મિલાવીને તેઓ મારી સાથે ફરતા હતા. ધોળકાની શેરીએ શેરીએ, મોલ્લે મોલ્લે મને લઈ જતા હતા, મારી સાથે પ્રચાર કરતા હતા. અને ઘણી વખત જમવાનો સમય થાય ત્યારે તેઓ તેમના ઘરે પણ અમને લઈ જતા હતા. તેઓ પોતે આચાર્ય હતા અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી પણ જીવન પર્યંત તેઓએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે. આવા અમારા સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ પટેલના કુટુંબમાં દુઃખદ ઘટના ઘટી 11/6. એમનો જે મોટો પુત્ર છે એમનું નામ છે જૈન નરેન્દ્રભાઈ પટેલ. એ 11 તારીખે કોરોનાના કારણે એમનું મૃત્યુ થાય છે. નાની ઉંમર છે, પરિવારમાં બધા નાના છે, અને આઘાત તો હતો જ ઘરમાં. ત્યાં 22 તારીખ ગુજારી સાબિત થાય છે એમના માટે. અને એમનો બીજો ભાઈ વિપુલભાઈ નરેન્દ્રભાઈ, એમનું પણ કોરોનાના કારણે દુઃખદ મૃત્યુ થાય છે. એક કુટુંબમાંથી બે ભાઈઓ 11 દિવસના અંતરે મૃત્યુ પામ્યા, કેટલી કારમો આઘાત છે. જાણે પહાડ તૂટી પડ્યો હોય એમના પરિવાર ઉપર, આગ ફાટી હોય તેવી સ્થિતિ. ભલ ભલો બહાદુર માણસ પણ ડગી જાય, પરિવાર પણ થથરી ઉઠે, અને આટલી મોટી ખરાબ સ્થિતિ થઈ જાય પરિવારની એકદમ જ અચાનક. બંને ભાઈઓ ધોળકાના પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરતા હતા. આવા આશાસ્પદ કર્મચારીઓ, પરિવારના યુવાનો, અને કોરોના જ્યારે ચાલુ થયું ત્યારે સામાજિક સેવામાં પણ તેઓ અગ્રણીય રહેતા હતા. ભારતીય જનતા પાર્ટી તથા સામાજિક સંસ્થાઓ દ્વારા જમવાનું લોકો સુધી પહોંચાડતા હતા, ખભે ખભો મિલાવીને બધા કામ કરતા હતા. પણ કહેવત સાચી પડે છે, ધર્મીના ઘરે દાળ, જે ધર્મ કરે છે એના ઘરે જ દાળ પડે છે. જે સેવા ભાવી છે એને નુકસાન સહન કરવાનો મોકો આવે છે. કુદરત ઉપર નારાજગી થાય છે, ભગવાન ઉપર તે ભરોસો ઉઠી જાય છે, ભલભલાનો ભરોસો ઉઠી જાય જેના ઘરમાં આવી સ્થિતિ સર્જાય. પરંતુ આપણે બધા જ પાંગડા છીએ, કુદરત અગાડી આપણે કશું ચાલતું નથી, ભગવાન સામે આપણે કશું ચાલતું નથી. અને કહે છે કે વિધિ એવા લેખ લખેલા હોય છે, વિધિના લખેલા લેખ પ્રમાણે દુનિયા ચાલતી હોય છે. આજે મારે દુઃખ સાથે લેખ લખનાર વિધાતાને પણ કહેવાની ઈચ્છા થાય, વિધાતા સ્ત્રી જાતિ શબ્દ છે, વિધાતા લેખ લખનાર તો દયામય, પ્રેમમય, ભાવનામય હોય તો આ દયા ઉઠી જઈ હતી તારી આ લેખ લખાતા. કે એક જ કુટુંબના બે નવયુવાનો આટલા ટૂંકા અંતરના સમયમાં મૃત્યુને શરણ થાય, બહુ દુઃખદ વાત છે. આજે હું પ્રભુને પ્રાર્થના કરું છું, એમના કુટુંબ પર આવેલી આપત્તિઓ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે.
હિંમત આપે અને સમાચાર મળ્યા પ્રમાણે માનવ ભૂપેન્દ્રજી ચુડાસમા મંત્રીશ્રીએ પણ એમના ઘરે જઈને એમની રૂબરૂ મુલાકાત લીધી હતી, એમને આશ્વાસન આપ્યું હતું. હું આશા રાખું છું પ્રભુ જરૂર એમને હિંમત આપશે. મિત્રો, આજે હવે આપણે સૌ અને ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા વતી હું એમના આત્માને શ્રદ્ધાંજલિ આપતા પ્રભુને વિનંતી કરું છું, એમના આત્માને ચીર શાંતિ આપે, ચીર શાંતિ આપે, ચીર શાંતિ આપે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.